કચ્છની જે વિશેષતા છે એ એનો ભૂગોળ છે. એક તરફ એની આખી દક્ષિણ તરફ એક દરિયો છે અને એક તરફ એક રણ છે. અને આ દરિયા અને રણનો મિલન એ આપણે દુનિયામાં માંડ ક્યાંય જોવા મળે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જેને કારણે આપણે કચ્છના પ્રેમી છીએ અને પાછા પાછા વારે ઘડીએ કચ્છ આવવાની ઈચ્છા કરીએ છીએ. અને એમાં બી કચ્છની આબોહવાનું તો શું કહેવું, રોજ સાંજ એટલી મજાની હોય, શિયાળો હોય તો દિવસે એટલો જ સરસ હોય, અને ચોમાસામાં તો કચ્છ ગજબનું. કચ્છની અંદર ભાઈચારો છે, લાગણી છે, કોઈ જાતનો ભેદભાવ નથી. હિન્દુ મુસલમાન બધા ભેગા થઈને ભાઈ રહીએ છીએ. એક ફેમિલી કલ્ચર જે છે એ આપણા માટે ગૌરવની વાત છે. ક્યારેક વાવાઝોડા આવશે, ક્યારેક ભૂકંપ આવે છે, છતાં પણ એ લોકો હતાશ થઈ જતા નથી, ભાગી પડતા નથી. પોતાની કાંઈ પણ ઉધમથી કળાથી એ પોતાને પણ બાકી રાખે છે અને કચ્છને પણ બાકી રાખે છે. કચ્છના લોકોનું કામ કરવાની રીત અને એની જીવન જીવવાની રીત પણ એક એને જિંદગી જીએ છે એ મોજથી જીએ છે. અહીંયા બહુ અલગ પ્રકારના સમાજો ભેગા થયા છે. એક તરફ જે માલધારીઓ જે સેન્ટ્રલ એશિયાથી અહીંયા અહીં સુધી પહોંચ્યા ઘાસિયા વિસ્તારો માટે, એ અને એમની સંસ્કૃતિ લઈ આવ્યા, એમના હસ્તકળા લઈ આવ્યા, એમની સંગીત લઈ આવ્યા, એમના કવિતાઓ લઈ આવ્યા. અને બીજી તરફ કચ્છ જે છે એ આખી દુનિયા સુધી પહોંચી ગઈ દરિયા દ્વારા, અને ત્યાં જઈને એ એમની દુનિયાની આખી એક સંસ્કૃતિ અહીંયા લઈ આવ્યા. અને જ્યારે આ બે એનું મિશ્રણ થયું એનાથી ઉભર્યું કચ્છની હસ્તકળા. અજરખ પટકા તા પાયું અસી માલી ચારી દલ મિહારાયું અસી માલી ચારી દલ મિહારાયું હલો સદાઈ તા ગડી જીન ધાર આયું. આ કચ્છમાં માત્ર એક અતીત નથી, એક ઇતિહાસ નથી, એ આજે પણ આ છલકાય છે દરેક દરેક પ્રક્રિયામાં અને દરેક હસ્તકળા વસ્તુમાં. અને આપણે જ્યારે એને ખરીદીએ છીએ અથવા કારીગરોની સાથે કામ કરીએ છીએ અથવા એને આપણે માત્ર એપ્રિશિએટ કરીએ છીએ, તો ખરેખર આપણે આપણી અંદર સત્ય અને કળા અને સંબંધો માટેના જે મૂલ્યો આપણા દરેક માણસની અંદર જે હોય છે, આપણે જ્યારે એને એપ્રિશિએટ કરીએ છીએ તો એ આપણી અંદરની આત્માને જગાડે છે. નાના અમથા કચ્છમાં લગભગ 18 હસ્તકળાઓ છે. આ હસ્તકળા આપણી પણ છે અને આ હસ્તકળા સમગ્ર વિશ્વની પણ છે. આ હસ્તકળા આપણી જ જમીન, આપણી જ હવા અને આપણા જ પાણીમાંથી બની છે. આને સાચવવાનું પણ આપણું જ કામ છે અને આને જતન કરવાનું પણ આપણું જ કામ છે. હસ્તકળાને કેમ સાચવવું એનું એક ડેમોન્સ્ટ્રેશન કાકીએ આપણને કરી બતાવ્યું છે. કાકી એટલે ચંદાબેન શ્રોફ. એમની 40 વર્ષની ભરતકામ સાથેની યાત્રાને કારણે આ કળાનું વર્તમાન અને ભવિષ્ય સલામત છે. બહેનો પગભર છે. એક ચિંગારી હતી અને એની અંદર સરી જેને કે કાકી આપી કે તમારામાં ચિંગારી તો છે પણ એ ચિંગારી આપીને જે પ્રકાશ કરવાની જે ગતિ કહેવાય ને એ કાકી આપણને આપી છે. જ્યારે શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે એક દિવસ 30 બહેનોમાંથી 3000 બહેનો સુધી પહોંચી શકીશું, તે બી આટલી ક્વોલિટી સુધી. કચ્છની અંદર જેટલી કોમો છે ને એ બધીના જુદા જુદા જાતના ભરતકામ છે. આયરોનું ભરતકામ અલગ, મૂતવાનું અલગ, નોડેનું અલગ, સોઢાઓનું અલગ, અને એ બધા જે ભરતકામ હતા એ બધાના નમૂના અને બધી ગાંઠ ગાંઠી ગાંઠી ડિઝાઇનો કાકીએ બનાવડાવી હતી. પણ જ્યારે ખજાનો ઊભો થયો ત્યારે અમને થયું કે આ તો ગજબનો ખજાનો ઊભો થઈ ગયો છે. હવે કલેક્શન સાચવવા માટે મ્યુઝિયમ જે સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઇન્ડિયા લેવલે લોકોને એક આર્ટ બતાવો છે કે આવું આવું કચ્છનું કલ્ચર છે, આની અંદર આટલી આર્ટો થતી જે છે એમાંથી હવે ઘણી બધી એવી છે નથી થતી.
કે જૂનું કલેક્શન છે અને આવતી પેઢીને કેવું હતું એ આપણે એને બતાવશું તો એના ઉપર પાછું ફોકસ કરીને આગળ આપણે એને વધારી શકશું. એટલા બધા વિચારો આવવા માંડ્યા કે આ કરીએ ને આ કરીએ, એમ થયું કે મ્યુઝિયમ કરીને અટકી નથી જવું. બહારના ડિઝાઇનરો અને અહીંના કારીગરો એ સાથે મળીને એકબીજાની આપ લેતી કંઈક એવી પ્રોડક્ટો બનાવે કે જેનાથી કારીગરોને માર્કેટ મળવાની સહેલી પડે. પછી આપણે આ કારીગરોને માટેની જે સ્કૂલ ઊભી કરીએ છીએ, જેમાં આસ્તે આસ્તે કરતાં કચ્છના બધા જ ક્રાફ્ટ્સને સ્ટુડિયોઝ બનશે અને એ સર્જનને લીધે જે કારીગરો તૈયાર થશે એ કારીગરો વિશ્વકક્ષાના. આને જ કારણે આપણે બધા ભેગા મળીને જે કામ કરવાનું રહેવાનું છે અને એ આપણું લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન છે. આ પ્રોજેક્ટ દ્વારા અમારો ઉદ્દેશ એ હતો કે આજના સમયમાં ટેકનોલોજી અને સિસ્ટમ્સ એવી અપનાવી કે જે મ્યુઝિયમને તો અનુરૂપ હોય જ, પણ જેનો પાયો આપણા દેશના પારંપરિક જ્ઞાન ઉપર આધારિત હોય. બિલ્ડિંગની રચના એવી રીતે કરાઈ છે કે જે ભૂકંપને સહી શકે અને કચ્છના વાતાવરણને પણ સહેલાઈથી જીરવી શકે. કેમ્પસની ડિઝાઇનમાં વિશાળ દેખાતા બિલ્ડિંગો ખરેખર ખૂબ જ પોલા છે અને જેમાં હવાફેર ખૂબ સહેલાઈથી થઈ શકે છે. આ રીતે બિલ્ડિંગ ઉનાળામાં ઠંડુ રહે છે અને શિયાળામાં ગરમાઓ રહે છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવો અત્યંત જરૂરી હોય છે અને આની પૂરી વ્યવસ્થા અહીંયા થઈ શકી છે. લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર LLDCનું વિઝન એ છે કે કચ્છની પરંપરાગત હસ્તકળાઓને ઘણી વધારે આગળ લઈ જઈએ અને ખૂબ જ સક્ષમ કરીએ. આ રીતે કચ્છના બધા કારીગરોની આજીવિકા સચવાશે અને કચ્છનો અદ્ભુત હસ્તકળાનો વારસો પણ સચવાશે. LLDCની શરૂઆત 3 પાસાઓથી થશે: મ્યુઝિયમ, રિસર્ચ અને ક્રાફ્ટ સ્ટુડિયો. આ મ્યુઝિયમ એક જીવંત મ્યુઝિયમ છે, એટલે અહીં જે બી વસ્તુ ડિસ્પ્લે કરી છે એ બધી આજના કારીગરે બનાવેલી છે, એટલી સરસ અને એટલી આવડતથી કે જોઈને ગૌરવ થાય કે આજના કારીગરના હાથમાં બી આટલી કલા છે. આ પ્રદર્શન જોઈને નવી પેઢી પ્રેરિત થશે. અમને પણ પહેલા ખબર નથી કે આપણા કચ્છની અંદર કેટલી કલા રાખેલી છે ને એ કલાની અંદર એમ કઈ જોઈ કે અમને એમ થાય કે અમારી સારી છે, પણ બીજાની સારી જોઈએ તો એટલી પણ આમ ઉત્તમ લાગે. ને આમાં ઘણો કામ હતો, આયર કામ હતો, અથવા જત કામ હતો, સોઢા કામ હતો, ને ઓલા મતુઆ કામ હતો, એ બધો જોયો. અને ઘણું આપણે જે જોયો તો જૂની આઈટમ જોવા મળી, આવી તો ક્યાં અમે કચ્છની અંદરમાં જોયો જ નથી. LLDCમાં અમે કચ્છની પરંપરાગત ભરત કરતી 12 કોમોનું રિસર્ચ અને ડોક્યુમેન્ટેશન કરીએ છીએ. શરૂઆત અમે બહેનોની જિંદગીમાં ભરતનું શું મહત્વ છે, તે શું ભાગ ભજવે છે અને ક્યાં ક્યાં વપરાય છે તેનાથી કરીએ છીએ. એના પછી અમે ભરતની બાબતમાં બધી વસ્તુઓ સમજીએ છીએ, તેના ટાંકાઓ, આભલાઓ, બુટ્ટાઓ, કોર અને સ્ટાઇલ એ દાદીમાં પેઢી પાસેથી અમે આ સમજીએ છીએ. આમ કહીએ તો કોમની બધી બહેનો, બધી પેઢીઓ અમારી સાથે આ રિસર્ચની ભાગીદાર બની છે. આ મૌખિક વારસો અમે ફિલ્મ અને ચોપડી દ્વારા ડોક્યુમેન્ટ કરીને આ કોમને સમર્પિત કરીએ છીએ. LLDCનો ત્રીજો મહત્વનો પાસો તેના ક્રાફ્ટ સ્ટુડિયોઝ છે. અહીંયા દરેક હસ્તકળા માટે બધી જ સગવડ હશે. સ્ટુડિયોઝમાં કારીગરો, ડિઝાઇનરો અને નિષ્ણાતો મળીને નવી ડિઝાઇનોની સર્જન કરશે. કારીગરીને જીવિત રાખવા માટે આપલે બહુ જરૂરી બને છે. પહેલાંના કારીગરો પોતાના સ્થાનિક ઘરાકોને સારી રીતે સમજતા હતા અને એટલે અહીંયા કચ્છમાં આટલી સુંદરતા ઉત્પન્ન થઈ. આજની બજાર કારીગરોથી બહુ દૂર જતી રહી છે અને કારીગરો પોતાના ઘરાકને બરાબર સમજી નથી રહ્યા, એટલે એક ડિઝાઇનરની ભૂમિકા હવે જરૂરી પડે છે. ડિઝાઇનર પોતાની સમજ અને કારીગરની સમજ એ બંનેને ભેગી મૂકીને નવી કેળવણી કરે, જો આ થશે તો જ કારીગરી જીવિત રહેશે. જૂના સમયમાં લોકો કારીગરો વાત કરતા કે કોઈ પણ બજાર માટે કોઈ વસ્તુ નવી બનાવવા માટે બહારથી કોઈ આવીને થોડું ઘણું સમજાવ્યું,
પછી એવું આવ્યું કે બહારના ડિઝાઇન ઓન્ટરપ્રિનરોએ પણ કારીગરો સાથે કોલેબરેટ કરી અને કોઈ કલેક્શનો બનાવ્યા કે પોતાની માર્કેટ પૂરતું કામ કર્યું, જે આમ જોઈએ તો એક રીતે વિકસ્યું પણ એ સીમિત રહ્યું. જ્યારે કે ખરેખર હવેના સમયની જરૂરિયાત એ છે કે જે LLDC પૂરું પાડી શકશે કે કારીગરો અને ડિઝાઇનરોનું એક સતત એન્ગેજમેન્ટ રહે, કોલેબરેશન રહે, કે જેથી કરીને એ ક્રાફ્ટની વિશિષ્ટતા શું છે એ વ્યવસ્થિત બહાર લાવી શકાય અને એને બજારમાં મૂકી શકાય. તો એ આખું મહત્ત્વનું કામ જે છે કે જે હસ્તકલાના વિકાસ માટે એકદમ ઇન્ટેગ્રેટેડ અને એક હોલિસ્ટિક એપ્રોચ રહેશે. કચ્છના કારીગરો સાથે કામ કરવાની મને ઘણી મજા આવે છે. કામ કરતાં કરતાં ઘણું શીખવાનું મળે છે. એમનો અનુભવ, એમની કારીગરી અને એમની ઘણી બધી મુશ્કેલીઓ. એક મુશ્કેલી જેમાં મને ઘણો રસ છે એ છે એમની નવી નવી ડિઝાઇનની જરૂરિયાત. એ ખ્યાલ આવ્યો કે કચ્છી કારીગરો બીજા કારીગરો કરતાં જુદા છે. ધીરજપૂર્વક સાંભળવું, ન સમજાય તો પૂછવું અને છેલ્લે મનમાં ધારેલું જ કરવું એમની ખાસિયત છે. એ પણ સમજાયું કે એના લીધે છેલ્લે ડિઝાઇન વધારે જ સારી થાય છે. જો આ કામ મોટા પાયે કરવું હોય તો એવી એક જગ્યા જ્યાં ઘણા બધી કારીગરી અને ઘણા બધા કારીગર ડિઝાઇનરો સાથે કામ કરતા હોય તો ઘણા ઓછા સમયમાં ઘણું મોટું કામ થઈ શકે. એવું લાગે છે કે LLDC આ જગ્યા છે અને આ કામ અહીંયા થઈ શકશે એની ખાતરી છે. લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર કચ્છની બધી જ કળાઓ અને બધા જ કારીગરો માટે છે. આ બધી જ હસ્તકળામાં આવડતની ક્યાંય કમી નથી, પણ આને કેમ રિલેવન્ટ રાખવી અને આનું કેમ માર્કેટિંગ કરવું, આમાં કેમ નવી ડિઝાઇનો લાવવી, ક્રિએટિવિટી વધારવી, આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે બધાએ મળીને શોધવા પડશે. આપણે પણ આગળ આવવાની એવી શક્યતા છે અમને હજી, અને આવશું 100% આવશું આનામાં કામ કરવા. આપણે ભગવાન બધેને શાંતિ શાંતિથી શીખવા દે, બધેની પ્રજા શીખે અને આની અંદરથી બધાએ લાભ લે. આ કામ લાંબા ગાળાનું છે, આપણે બધા સાથે મળીને કરીશું, ધીરજ ખંત અને પ્રેમથી કરીશું. આશીર્વાદ બધેને. પોએ મલી રમે હણે મરતા મિયળા વસાન આવું પિસાર્યા શું મરા મુજા મારું અમાન યચન પિસાર્યા શું મરા જની મરતા મિયળા વસન મરતા મિયળા વસન અદા મુજા મારું અમાન યચન આવું વેઠી સાર્યા સુમરા મુજા મારું અમાન યચન મરતા મી